એકાદ માસ પૂર્વે ભચાઉ તાલુકાના ચિરઈ ઓવરબ્રીજ નીચેથી મળેલી અજાણ્યા પુરુષની લાશના કેસમાં નવો વળાંક આવ્યો છે યુવાનની હત્યા કરીને મૃતદેહને ઓવરબ્રીજ નીચે ફેંકી દેવાયો હતો ડીએનએ ટેસ્ટના આધારે મૃતકની ઓળખ થઈ હતી લૂંટના ઇરાદે ચાર શખ્સોએ હત્યાના બનાવને અંજામ આપ્યો હતો વોંધ પાસે આવેલી ચામુંડા હોટલ નજીક ટ્રેલર કન્ટેનરના ચાલકને ગળે ટૂંપો દઈને મૃતદેહને એક્સિડેન્ટમાં ખપાવવા ચિરઈ પાસે ફેંકી દેવાયો હતો અને ટ્રેલરને વરસાણા પાસે મૂકીને આરોપીઓ નાસી છૂટ્યા હતા ત્યારે આ કેસમાં પૂર્વ કચ્છ એલસીબીએ એક શખ્સને ઝડપી પાડીને હત્યાનો ભેદ ઉકેલી લીધો છે ગત છવ્વીસ ઓગસ્ટના ચેરઈ ઓવરબ્રિજ નીચેથી યુવાનની લાશ મળી આવી હતી પંજાબથી ટ્રેલર કન્ટેનરમાં કોટન દોરા ભરીને આવી રહેલા ચાલક સાથે અન્ય ટ્રેલરો પણ આવી રહ્યા હતા જેની લાશ મળી તે ટ્રેલર કન્ટેનરના ચાલકના ડીએનએ ટેસ્ટ પરથી તે પંજાબના રાજનાથ બિહારી સપાટી પર આવ્યું હતું રાજનાથના ટ્રેલરમાં પંચર પડતા તેણે ટ્રેલરને ઉભું રાખી દીધું હતું અને પાછળથી આવતા પંજાબના બલજીતસિંહ નામનો ટ્રેલર ચાલક તેને મળ્યો હતો અને ટ્રેલરને વોન્થ ચામુંડા હોટલના પાર્કિંગમાં પાર્ક કરીને રાજનાથ પંચર બનાવીને ટાયર લગાવતો હતો ત્યારે બલજીત બલજીતસિંઘે મુન્દ્રા પહોંચેલ અન્ય એક ટ્રેલર ચાલકને ફોન કરીને ચામુંડા હોટલ ખાતે બોલાવ્યો હતો અને અગાઉથી હત્યાના પ્લાનના ષડયંત્ર મુજબ બલજીત બલજીતસિંઘ તથા અન્ય ત્રણ શખ્સોએ રાજનાથના ગળામાં કપડા વડે ટૂંપો દઈને હત્યા કરી નાખી હતી અને તેના કન્ટેનરમાંથી દોરાના પંદર કાર્ટન કાઢીને ખાલસા હોટલના સંચાલકને આપી દીધા હતા અને તેની લાશને બ્રિજ નીચે જ ફેંકી દેવાઈ હતી આ કેસમાં એલસીબીએ તપાસનું પગેરું પંજાબ તરફ દબાવતા હત્યાના બનાવનું ષડયંત્ર રચનારા બલજીત બલજીતસિંઘ સતનામસિંહ જાટને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે પંજાબમાં ધામા નાખ્યા છે તો કન્ટેનરમાંથી કોટનના દોરાના પંદર કાર્ટન ખરીદનાર ખાલસા હોટલના સંચાલકની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રોને ગતિમાન કર્યા છે